કેશોદના યુવાનને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી. કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મુસાભાઈ મહેડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવા વાત કરતા યુવાન પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા મુસાભાઈ મહેડા અને પુત્ર માહિરભાઈ મુસાભાઈ મહેડાએ યુવતીને બુંડી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા લગ્નની આપેલી લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતા યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ પોતાની આપવીતી સંભળાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m), 69(296), 351(3), 54 એટ્રોસિટી એક્ટ કલમ 3(1), 2(5), 3(1)(r)(s) હેઠળ માહિરભાઈ મુસાભાઈ મહેડા અને મુસાભાઈ મહેડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ DYSP BC ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરનાર પિતા પુત્ર માહિરભાઈ મુસાભાઈ મહેડા મુસાભાઈ મહેડાને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર કે જો કેશોદ તાલુકાના રહેવાસી છે કે જો આથી 3 વર્ષ પહેલાં આરોપી માહિર મુસાભાઈ મહેડાના સંપર્કમાં આવેલા હતા, જેઓને આરોપીએ ભોગ બનનારને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરેલું હોય, જે અંગે ભોગ બનનારે આરોપીના ઘરે જઈને તેઓને લગ્નનું કહેતા તેઓએ લગ્નને ના પાડી દીધેલું હોય, જેથી કરીને ભોગ બનનારે કેશોદ પોલીસ ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપી તેમજ તેના પિતા મુસાભાઈ મહેડા કે જેઓએ પણ અપનાવવાની ના પાડેલું હોય તેમજ જ્ઞાતિ વિરુદ્ધ અરજી કરેલું હોય તેઓ બંને ગુનો દાખલ કરી આરોપી તપાસ હાથ ધરી છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.